વડવાણા ધાંગધ્રા અને મૂળે તાલુકાના 3100 ગામોમાં નર્મદાના નીર માટેની લડત સમિતિના પ્રમુખ દ્વારા અને સરપંચો દ્વારા મતદાન બહિષ્કારનું એલાન પરત ખેંચવામાં આવેલ હતું એ પણ જિલ્લા ભાજપના પ્રમુખના કહેવાથી આ માટેના આ નિર્ણય ખેડૂતોને માન્ય નથી અને ખેડૂતોએ આ સમિતિ પણ માન્ય નથી આ સમિતિના આગેવાનોના નિર્ણય સાથે ખેડૂતો સહમત નથી તેમ ખેડૂતોએ જણાવ્યું હતું અહેવાલ પરમાર ભગીરથસિંહ જય જવાન જય કિસાન હું રતનજી ઠાકોર ખેડૂત વિકાસ વિતર્ક સમિતિ પ્રમુખ બે દિવસ પહેલા અમે નિર્ણય લીધો હતો 31 ગામમાં કે બહિષ્કાર ચૂંટણીનો બહિષ્કાર કરવાનો પણ અત્યારે તમામ ખેડૂત વિકાસ વિતર્ક સમિતિના તમામ સરપંચો ખેડૂતો ભેગા મળીને આ કાર્યક્રમ રદ રાખવામાં આવ્યો છે જય જવાન જય કિસાન હું ભાણજીભાઈ ચતુરભાઈ શેખાવા ખેડૂત વિતર્ક મહામંત્રી અને વેળાવદર સરપંચ અમોએ જે નર્મદાના પાણી માટે અમારી લડત ચાલતી હતી કે ઘણા ટાઈમથી ચાલતી હતી અમને નર્મદાનું પાણી મળેલ નથી તો અત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી જગદીશભાઈ મકવાણાએ આજની તારીખમાં અમને એ બાંયધરી આપી છે કે આગામી 3 મહિના પછી ચૂંટણી પતી જાય 3 મહિના પછી તમને ગમે તે પ્રકારે હું સાથે રહીશ અને હું તમને પાણી અપાઈશ એવી ખાતરી આપી છે અને જે અમારો કાર્યક્રમ હતો ખેડૂત વિતરક સમિતિનો તે કાર્યક્રમ અત્યારે મોકૂફ રાખેલ છે કારણ કે અમારે 31 ગામમાં ચૂંટણીનો બહિષ્કાર કરવાનો હતો અને 31 ગામમાં બેનર લગાવવાના હતા તે કાર્યક્રમે બંધ રાખેલ છે અને તમામે તમામ સરપંચો 31 ગામના કમિટીના પ્રમુખ શ્રી ઉપપ્રમુખ શ્રી અને મહામંત્રી શ્રી અમે સર્વે નિર્ણય એવો કરેલ છે કે સરકાર દ્વારા જે અમને માહિતી અને પાણી આપવાનું વચન આપ્યું છે તેને અમે પાળવીએ છીએ અને અમે તમામે તમામ સરપંચશ્રીને 31 ગામના ખેડૂતો ભાજપ સાથે છીએ અને રહેવાનું છે અને પાણી અમને અમારી સરકાર જ આપશે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકો મૂળી તાલુકો અને ધાંગધ્રા તાલુકાના જે ગામો નર્મદાના નીરથી વંચિત રહ્યા છે એવા 31 ગામોમાં જે ચૂંટણીના બહિષ્કાર માટેના બેનરો લાગી ગયા છે ત્યારે ભાજપ અને તંત્ર દ્વારા આ આ બેનરો હટાવવા માટે અને અમારા જે પ્રમુખ છે પ્રમુખ અને મહામંત્રી અને ઉપપ્રમુખ પાસેથી વિડીયો બનાવડાવી અને આ અમે એલાન પાછું ખેંચવું છે તેવું જાહેર કરવામાં આવ્યું છે પણ આ નર્મદાના નીર છેલ્લા 27 વર્ષથી ભાજપ સરકાર અમને આપી શકી નથી અમે 2014થી લડત આપી છીએ છતાં પણ અમારા સામું કોઈ દી જોયું નથી અમારા ખેતરો પાણી વગરના બેઠા છે ખેડૂતો પાણી વગરના બેઠા છે એટલે આ કોઈ પ્રમુખ વિડીયો જાહેર કરે કે સરપંચો વિડીયો જાહેર કરે તો એ કોઈ પણ વિડીયો અમે માન્ય ખેડૂતો રાખવાના નથી અને આ સરકારની વિરુદ્ધમાં કચકચાવીને મતદાન કરવાના છે અને પહેલા પાણી નર્મદાનું અને પછી જ મત મળશે ત્યાં સુધી મત નહીં મળે અને અમે અમારી લડત ચાલુ રાખશું અમે અત્યાર સુધીમાં 4 મુખ્યમંત્રીને રજૂઆત કરી છે પણ અત્યાર સુધી અમારો ધ્યાન આપવામાં આવ્યું કાલે મારે એક વિડીયો ધ્યાનમાં આવ્યો ખેડૂત હિત રક્ષક સમિતિના આગેવાનો દ્વારા માર્કેટમાં ફેલાવેલો એ વિડીયો જોતા એ લોકો એવું કહેવા માગે છે કે અત્યારે આપણને ભાજપના પ્રમુખ દ્વારા બાંયધરી આપવામાં આવેલ છે એટલે આપણે ટાઈમ પર બધા કાર્યક્રમ મોકૂફ રાખેલ છે બરોબર તો છેલ્લા 17 વર્ષથી મારા ધારણા મુજબ ચૂંટણી ટાણે આ રણસિંગા બધા ફૂકે છે એ જ લોકો આખું સ્ટન્ટ ઊભું કરાવીને આગેવાનોને આગળ કરે છે અને ખેડૂતોને છેતરે છે અને પાછા એની લોકો કે આપણને બાંયધરી આપેલ છે આવી બાંયધરી લગભગ 15 વર્ષમાં 25 દાન એ લોકો આપી ચૂક્યા છે પણ છેલ્લે પાછું હતું એ નહીં અને જે ખેડૂત હિતરક્ષક સમિતિ વાળાએ નિર્ણય લીધેલ છે એ કયા ગામમાં એ લોકોએ ખેડૂત સભા ભેગી કરી અને ખેડૂતોને પૂછ્યું કે અમે આ નિર્ણય લેવી છીએ એ લોકો ભાજપના અંદરમાં આવીને પોતાનો પર્સનલ નિર્ણય લઈ અને વિડીયો લઈને ખેડૂતો સાથે દગો કરે છે બાકી ખેડૂતોને એક એક ગામમાં એ લોકોએ સભા કરવી પડે ખેડૂતનું શું મંતવ્ય છે જાણવું પડે અને પછી એ લોકોએ નિર્ણય લેવો પડે કયા ગામમાં એ લોકોએ સભા કરી એક પણ ગામમાં એ લોકોએ સભા કરેલ નથી અને વિડીયો માર્કેટમાં રવાના કરી દેશે જો આવો વ્યાજ ન હોય તો પછી ખેડૂત સાથે છેતરામણી ન કરાય ખેડૂત બચારો નિરપક્ષ અને દયાવાન વ્યક્તિ છે બરોબર ખેડૂતને જે જોઈ છે માટે પાણી માટે જ લડે છે બાકી ખેડૂતને બીજી કોઈ આશા નથી તો એ લોકો એક એક ગામમાં જઈ અને પોતાનું ખેડૂતોનું મંતવ્ય લઈ પછી નિર્ણય લેવો પડે નકર આ ખેડૂતો જે મતદાન કરવાના છે સરકાર વિરોધમાં એ ધબધબાવી કરવાના છે ફાઇનલ જ છે પહેલા પાણી પછી મત દેવાનું થાય છે તમને પહેલા પાણી દો ખેડૂતને તો કંઈક સારું થાય અમારે
મતદાન નું પાણી આવે તો દેવાય, નકર નથી દેવાય, નકર નહીં દઈએ. ના પાડે ખેડો, શું લાંબુ થાવ, મારે શું કરવું? તો સરકાર તો કેસે પાણી તમને આપશું એમ. આપે તો અરે, પણ વણ આપે તો હાલું ને થોડો, ભલે જેઠ મહિના માં આપે તો વાંધો નહીં, અત્યારે તાત્કાલિક ન આવે તો. સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ, ધ્રાંગધ્રા અને મૂળી તાલુકાના જે 31 ગામોના પ્રશ્ન હતો કે નર્મદાના નીર માટેના છેલ્લા 2-3 વર્ષથી આ લોકો લડી રહ્યા છે ખેડૂતો, ત્યારે ખેડૂત હિતરક્ષક સમિતિ જે બનાવવામાં આવેલી એને એલાન આપેલું કે ભાઈ ચૂંટણીનો બહિષ્કાર કરવો, અને તમામ ગામોમાં ગઈકાલે બોર્ડ લાગેલા, ત્યારે આ તંત્ર અને ભાજપના પદાધિકારીઓના સતત દબાણને કારણે આ જે ખેડૂત હિતરક્ષક સમિતિના પ્રમુખો, મહામંત્રીઓ, ઉપપ્રમુખોને બોલાવી અને ધમકાવી અને કહેવામાં આવેલું કે આ તમારું આયોજન છે એ બંધ રાખવામાં આવે, અને આવી રીતે ગેરઉપયોગ કરી જે 27 વર્ષમાં ભાજપ સરકાર પાણી આપ્યું એ શક્ય નથી આ 31 ગામોમાં, ત્યારે આ 3 મહિનામાં પાણી કઈ રીતે આપશે?